જામનગરમાં રેગિંગ કાંડમાં 20 વિદ્યાર્થીને દોષિત ઠરાવી સજાનું એલાન. જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા 28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ ઉપર કરાયેલા રેગિંગને ચકચારી ઘટનામાં તપાસ સમિતિના રિપોર્ટના આધારે એન્ટી રેગિંગ કમિટીએ 20 સિનિયર વિદ્યાર્થીઓને રેગિંગ માટે દોષિત જણાતા જુદી જુદી સજાની જાહેરાત કરી છે. જોકે આ પ્રકરણમાં ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો નથી. 8 વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 6 વિદ્યાર્થીઓને કાયમી ધોરણે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે 6 વિદ્યાર્થીઓને 1 વર્ષ સુધી ચાલુ વર્ષની પરીક્ષા 1 વર્ષ સુધી આપવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, જ્યારે અન્ય 14 વિદ્યાર્થીઓના વર્તન ઉપર વોચ રાખવા અને જો તેમાં સુધારો ન જણાય તો તેઓની પરીક્ષાનું પરિણામ અનામત રાખવાનો પણ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. માત્ર જામનગર જ નહીં પરંતુ રાજ્યભરમાં ચકચારી બનેલા આ રેગિંગ કાંડની વિગત એવી છે કે શહેરમાં જૂની પોલીસ લાઇન પાછળ આવેલી સરકારી ફિઝિયોથેરાપી કોલેજની બોયઝ હોસ્ટેલના દ્વિતીય વર્ષના 25 જેટલા વિદ્યાર્થીઓએ કોલેજના પ્રિન્સિપાલ સમક્ષ રેગિંગ થતું હોવાનું લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં બીજા વર્ષના છાત્રોએ જણાવ્યા મુજબ તેઓ પ્રથમ વર્ષના અભ્યાસ માટે આવ્યા ત્યારથી હોસ્ટેલમાં ઇન્ડ્રોક્શનના નામે એકાદ ડઝન વખત ત્રીજા અને ચોથા વર્ષના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ માનસિક તણાવ થાય તે રીતની હરકત કરી છે. 20 દોષિત વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓને એક કોમન સજા વધારાની કરાઈ છે કે તેઓના હવેના કોલેજ અને હોસ્ટેલમાં થનાર વર્તન ઉપર કોલેજ મેનેજમેન્ટ વોચ રાખવાની હશે. જો તેઓના વર્તનમાં સુધારો સંતોષકારક રીતે નહીં જણાય તો તેમનું પરિણામ અનામત રાખવાનું રહેશે. આમ જામનગરના આ ચકચારી પ્રકરણમાં રેગિંગ મામલે દોષિત ઠરેલા 20 વિદ્યાર્થીઓને મધ્યમ કક્ષાની સજા આપવાનો નિર્ણય કરાયો છે. તેઓની કારકિર્દીને કલંક ન લાગે તે હેતુથી આ મામલે ફોજદારી ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના આ રેગિંગ કાંડના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પગલાં લેવાની જાહેરાત કરી આવી ઘટના અન્ય ક્યાંય ન બને તેની તકેદારી રાખવા શિક્ષણ વિભાગને સૂચના આપ્યાનું જાહેર કર્યું હતું. હર્ષલ ખંદડીયા, ZSTV, જામનગર.